नमस्कार विद्यार्थी मित्रों, आप सौने मारा सादर प्रणाम। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 एकाउंट में आपणे बीजो भाग अने एमां पहेलुं प्रकरण शेर मूड़ीना व्यवहारो एनो आपणे अभ्यास करी रह्या छीए। तो एमां आपणे स्वाध्यायना दाखला जे गणीए छीए, तो छेले आपणे स्वाध्यायनी अंदर तमारू जे पाठ्यपुस्तक छे जो एमां पेज नंबर 58 ऊपर आपणे छठो जे दाखलो छे ए आपणे छेल्ले गण्यो हतो। तो हवे आजे आपणे आगळ एमां सातमो जे दाखलो छे ए आजे आपणे गणीशुं आगळ। तो पहेला आपणे एनी रकम जे छे एने आपणे समझी लीए। तो रकम में आपने कीधुं छे जीओ के नागपुरनी जे पागेदार सुगर लिमिटेड ए 10 रुपियानो एक एवा 12 लाख इक्विटी शेर जाहिर जनता माटे बहार पाड्या हता। कंपनी ने 13,50,000 शेर माटे अरजीओ मळी, एटले के वधारे अरजीओ मळी, शेर भरणु एनुं वधारे भरायुं। बोर्ड ऑफ डिरेक्टरनी मीटिंग में जीओ शेर मंजूर करवामां आवे अने शेर माटे वधारानी जे अरजीओ मळी हती ए नामंजूर करवामां आवी अने एना नाणा अरजદારોને परत कर्या। तो शेर पर कंपनीए नीचे मुजब रकम जीओ मंगावी छे। तो एमां अरजी वखते कंपनी 18 रुपया, मंजूरी वखते 18 रुपया, पहला हप्तामां 2 रुपया अने छेला हप्तामां 3 रुपया, एम कंपनीए 10 रुपया जे छे ए जुदा जुदा 4 तबक्के मंगावेला छे। अरजी, मंजूरी, पहेलो हप्तो अने आखरी हप्तो। પણ આમાં મારે અંધારું થઈ જાય, હા નથી લાઈટ થતી। પછી એમાં આપણને કીધું છે જુઓ કે ઐશ્વર્યા કે જેના 960 શેર મંજૂર કરેલા છે એ પ્રથમ અને છેલ્લો હપ્તો એ ભરતી નથી, બરાબર ઐશ્વર્યા। અને બીજો એક શેર હોલ્ડર છે વિનય, એણે 1200 શેર ખરીદેલા છે, એ છેલ્લા હપ્તાના નાણાં એ ભરી શકે નથી। તો આ સિવાય આપણને કીધું બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર રકમ બધી મળી ગઈ હતી। તો ઐશ્વર્યા અને વિનય પછીથી આપણને કીધું કે બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી હતી, છેલ્લા હપ્તો મંગાવ્યા પછી એમણે જે બાકી રકમ હતી એ ભરી દીધી। તો આપણને કીધું છે વ્યાજની અસર આપ્યા વગર ઉપરના વ્યવહારો અંગે જરૂરી આમનો કંપનીના ચોપડામાં પસાર કરો, એટલે કે લખો। તો આ રીતે આપણે જુઓ જે કંપનીએ 10 રૂપિયાનો શેર છે, કુલ 12 લાખ શેર એણે બહાર પાડેલા છે, કંપનીને 13,50,000 એટલે કે 1,50,000 કંપનીને વધારે અરજીઓ મળી। તો એ પ્રમાણે આપણે અરજીની 2, મંજૂરીની 2, પ્રથમ હપ્તાની 2 અને છેલ્લા હપ્તાની 2 આમનોત, દરેકની એ 2-2 આમનોત થશે। અને જે ઐશ્વર્યા અને વિનય જે છે એ પાછળથી હપ્તો ભરે છે તો એની પણ આપણે એ કામનોટ લખવી પડશે। તો એ રીતે કુલ આપણે 9 આમનોટ થશે આમાં। તો આમનોટના ખાના જે આપણે દોરીએ છીએ રૂટીન, બરાબર તારીખ વિગત ખાપા ઉધાર જમા, એ પ્રમાણે આપણે ખાના દોરી અને આમનોટ લખીશું। તો સૌથી પહેલાં આપણે ઉપર જે કંપનીનું નામ આપણને આપેલું છે સુગર લિમિટેડ, તો ઉપર આપણે લખી દેવાનું ટાઇટલમાં કે સુગર લિમિટેડ જે છે એના ચોપડામાં આમનો તો એ રીતે આપણે સૌથી પહેલા જુઓ કંપનીને જે અરજીઓ મળી છે પહેલી આમનોતમાં આપણે ધ્યાન રાખવાનું કે કંપની અહીંયા 12 લાખ શેર બહાર પાડેલા છે, હા 10 રૂપિયાનો એક એવા, પણ એને અરજીઓ કેટલી મળી 13,50,000। એટલે પહેલી આમનોત આપણે કંપનીને જે અરજીઓ મળી હોય એની આપણે પહેલી આમનોત કરવી લખીએ છીએ અરજીમાં। તો જે 13,50,000 અરજીઓના નાણાં કંપનીને મળે, કંપનીએ અરજી વખતે 18 રૂપિયા મંગાવ્યા છે, એ પ્રમાણે આપણે પહેલી આમનોત લખવાની છે। તો પહેલી આમનોત આપણે એ રીતે થશે
બેંક ખાતે બધા તે ઇક્વિટી શેર અવધી સાથે એટલે જે 13,50,000 કંપની અરજીઓ મળી ગયું 13,50,000 ગુણ્યા આપણે 2.5 કરવાના 2.50 આપણે કરીએ એટલે કંપનીને 33,00,000 અને 75,000 રૂપિયા કંપનીને મળે છે બાબતજીમાં આપણે લખીશું એ શેર અરજીઓ મળી તેના તો પહેલી આમનોદ આપણે શેર અરજીઓ મળી એની લખી પછી બીજી આમનોદ આપણે કંપની આ બધી અરજીઓ જે મંજૂર કરી એની આપણે લખીશું તો એમાં જે વધારે કંપનીને અરજીઓ મળી છે એના નાણાં કંપનીએ પાછા આપ્યા છે એ બાબત આપણે ધ્યાનમાં રાખી અને બીજી આમનોદ આપણે લખવાની તો એમાં ઇક્વિટી શેર અરજીનું ખાતું ઉધાર થશે જુઓ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કુલ આપણે 33,00,000 75,000 રૂપિયા આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે હવે જે 12,00,000 કંપનીએ શેર કાયદેસર બહાર પાડેલા છે એ રકમ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે લખવાની એટલે કે 12,00,000 ગુણી આપણે 2.5 કરી એટલે 30,00,000 રૂપિયા જે છે અને વધારાની જે અરજીઓ મળી કંપનીને 1.5 લાખ જે વધારે અરજીઓ મળી એના નાણાં કંપની પાછા આપે છે એટલે બાકીના આપણે 3,00,000 અને 75,000 રૂપિયા હિસાબ પ્રમાણે કંપની એના નાણાં પાછા આપી દે છે તો બાબતજીમાં આપણે લખવાનું બરાબર કે અરજીઓ જે છે એ મંજૂર કરી તો આપણે પહેલી બે આમનોદ એ રીતે લખી કંપનીને પહેલાં અરજીઓ મળે એની અને પછી કંપની અરજીઓ મંજૂર કરે તેની હવે આગળ કંપની મંજૂરીના પૈસા મંગાવશે એટલે કે મંગાવશે અને મળે એની આપણે આમનોદ લખવાની અને જે વધારાની અરજીઓ મળી હતી એના નાણાં તો કંપનીએ પાછા આપી દીધા એટલે હવે 12,00,000 શેર ઉપર આપણે આગળ બધી આમનોદો થશે તો મંજૂરીના નાણાં પહેલાં આપણે મંગાવી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કે ઇક્વિટી આપણે શેર મૂડી ખાતે તો કંપનીએ 12,00,000 એના જે માન્ય શેર છે એ પ્રમાણે મંજૂરીમાં કંપનીએ 2.5 રૂપિયા મંગાવ્યા છે તો આપણે 12,00,000 ગુણ્યા 2.5 પ્રમાણે હમણાં જ આપણે અહીંયા રકમ લખી છે જુઓ 30,00,000 રૂપિયા થાય છે તો એ 30,00,000 રૂપિયા કંપનીએ મંગાવ્યા એ પ્રમાણે આપણે ઉધાર જમા રકમ આવશે બાબતજીમાં આપણે લખી કે મંજૂરીના નાણાં જે છે મંગાવ્યા હવે આપણે મળે એની આમનોદ લખીએ તો મળે એમાં આપણને દાખલામાં કીધું છે જો કે ઐશ્વર્યા જે છે એણે 960 શેર ખરીદ્યા હતા તો એ પહેલો અને છેલ્લો હપ્તો જે છે એ ભરતી નથી એટલે આપણે બાકી હપ્તો જે છે એ પહેલો અને છેલ્લા હપ્તામાં છે મંજૂરીમાં તો કોઈ રકમ બાકી તો છે નહીં એટલે આપણે પૂરેપૂરી રકમ કંપનીને મળી છે એ રીતે આમનો લખવાનું એટલે જુઓ બેંક ખાતે ઉધાર
પૂરેપૂરા આપણે 30 લાખ રૂપિયા અને તે આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ રૂપિયા એ આપણે રકમ બાબજીમાં આપણે લખવાનું મંજૂરી છે એના નાણાં મળ્યા તો મંજૂરીની બે આમ નોંધ આપણે લખી મંજૂરીની રકમ કંપની મંગાવી અને મળી હવે આ જ રીતે આપણે પહેલા હપ્તામાં આમ નોંધ લખવાની છે હવે કંપની આગળ પહેલો હપ્તો 3 રૂપિયા પ્રમાણે મંગાવે છે જુઓ અરે 2 રૂપિયા છે તો એ રીતે આપણે પહેલો હપ્તો મંગાવવાની આમ નોંધ લખી કે ઇક્વિટી છે પ્રથમ હપ્તા કાતે ઉદા તે ઇક્વિટી શેર મૂડી ખાતે 12 લાખ શેર ઉપર 2 રૂપિયા લેખે પહેલો હપ્તો મંગાવ્યો એટલે 24 લાખ રૂપિયા કંપનીના લેણા થયા ફાધર એટલે એમાં શું થયું લાઈટ થતી નથી ને એટલે મેં ખુલ્લું રાખ્યું ના બંને આ એક ચાલુ હતી એ બંધ થઈ ગઈ આજે તમે કીધું કે નથી કેવું કોઈ એટલે સમીરભાઈને મેં કીધું છે ક્યારે કાલે મેં કીધું હતું આ લાઈટ નું નોંધાવ્યું હતું પછી આજે આ ચાલુ નથી અચ્છા એક થતી હતી તમે બીજા ક્લાસમાં જો હા એટલે થોડુંક જ મારે બાકી છે હું પૂરું જ કરું એટલે જુઓ 24 લાખ રૂપિયા કંપની મંગાવે અને હવે આપણે મળે એની આમ નોટ લખી તો મળે એમાં આપણે કંપની એમાં જુઓ દાખલામાં આપણને કીધું છે કે 960 જે શેર છે એની પર બાકી હપ્તો છે આપણે બરાબર તો એ રીતે આપણે 960 ગુણ્યા આપણે 2 કરીએ તો 1920 રૂપિયા કંપનીના બાકી રહ્યા 12 લાખમાંથી એ પ્રમાણે આપણે આમ નોંધ લખીશું કે બેંક ખાતે ઉધાર પછી મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર એટલે આપણે કુલ 1920 રૂપિયા કંપનીના જો મળવાના બાકી રહ્યા 2 રૂપિયા લખીએ તો એ સિવાયની રકમ કંપનીને મળે 12 લાખમાંથી એટલે 12 લાખમાંથી આપણે એટલા રૂપિયા જે છે એ આપણે બાદ કરી નાખવાના જુઓ 1920 આપણે બાદ કરી નાખીએ એટલે 11,98,080 રૂપિયા જે છે એ કંપનીને મળે છે એ આપણે ઇક્વિટી છે પ્રથમ હપ્તા ખાતે આવશે આપણે કુલ આપણે 24 લાખ રૂપિયા છે એટલે 24 લાખ આપણે 98,080 કંપની મળતી રકમ બાબતમાં આપણે લખીએ કે પ્રથમ હપ્તાના નાણાં મળ્યા તેના પછી એ રીતે આપણે આગળ હવે કંપની જે છે એ આખરી હપ્તો આ જ રીતે આપણે નોટ લખવાની પહેલાં કંપની આખરી હપ્તો મંગાવે અને પછી એની રકમ મળે હવે આખરી હપ્તામાં કંપનીએ 3 રૂપિયા જે છે એ આપણે મંગાવ્યા છે આપણે જો કુલ પહેલા હપ્તામાં 24 લાખ રૂપિયા કંપનીના લેણા હતા
એમાંથી જે બાકી હતા પ્રમાણે આપણે 23,98,080 રકમ આવશે જે કંપનીને મળે છે એ રકમ 1,920 કંપનીના બાકી રહે એટલે એ પ્રમાણે રકમમાં ફેરફાર કરી નાખજું જે હવે સાતમી આમનો જ આપણે લખીએ એ આપણે એ રીતે આવશે જુઓ કે ઇક્વિટી છે આખરી હપ્તા ખાતે ઉધરા એ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે કંપનીએ 3 રૂપિયા લેખે એમાં રકમ મંગાવી છે એટલે 12,03,000 એટલે જુઓ 36,00,000 રૂપિયા કંપનીના લેણા થયા બરાબર બાબતમાં આપણે લખીએ કે આખરી હપ્તો આપણે મંગાવે તેના પછી આપણે મળે એની આમનો લખીએ જુઓ એટલે હવે એમાં પણ આપણે બાકી હપ્તો થશે તો આખરી હપ્તામાં આપણે શું થશે કે ઐશ્વર્યા જે છે એણે પણ આખરી હપ્તો ભર્યો નથી અને બીજો એક આપણને કીધું છે કે વિનય જે છે એણે 1200 શેર ખરીદ્યા હતા તો એ પણ આખરી હપ્તો ભરતો નથી એટલે બંનેનું હવે ભેગું થશે ઐશ્વર્યાના 960 શેર અને વિનયના 1200 હા એટલે 1200 વત્તા આપણે 960 કરી એટલે કુલ 2160 શેર ઉપર આખરી હપ્તાની રકમ બાકી છે તો એ રીતે આપણે એની આમનો લખીશું એ મળવાના બાકી હપ્તા ખાતે ઉદા હા તો એ રકમ આપણે આવશે 2160×3 બાકી હપ્તો તો એના ગુણ્યા આપણે 3 કરીએ તો બાકી રહેતી રકમ 6,480 બાકી રહેતી રકમ અને એ પ્રમાણે આપણે ઇક્વિટી શેર આખરી હપ્તાનું ખાતું આપણે જમા કરીએ 36,00,000 રૂપિયાથી તો હવે 36,00,000 રૂપિયામાંથી આપણે 6,480 જુઓ જાય તો બાકી આપણે 35,93,520 રૂપિયા કંપનીને મળ્યા 35,93,520 રૂપિયા કંપનીને બાકીના મળે છે તો બાબતમાં આપણે લખવાનું કે આખરી હપ્તો મળ્યો જુઓ કેમ એના નાણાં મળ્યા તેના તો હવે આપણે આખરી હપ્તાની છેલ્લી બે આમનો જ લખી હવે આપણને દાખલામાં જે કીધું છે કે ઐશ્વર્યા અને વિનય એની જે બાકી હપ્તો હતો એ એમણે પછીથી ભરી દીધો અને આપણે એમાં કંઈ વ્યાજ ધ્યાનમાં લેવાનું નથી તો એ પ્રમાણે આપણે જે બાકી હપ્તો છે જુઓ પહેલા હપ્તામાં જે રકમ આપણે બાકી હતી એ આપણે 1,920 છે અને બીજા હપ્તામાં આપણે જે રકમ બાકી છે એ 6,480 તો એ રીતે કંપનીને રકમ મળે છે એટલે જો કુલ 8,400 રૂપિયા એ આપણે લખી દઈએ કે ઇક્વિટી છે અને તે ઇક્વિટી છે આખરી હપ્તા ખાતે બરાબર તો એ આપણે જો પહેલા હપ્તામાં 1,920 અને પછી આપણે 6,480 એમ કુલ જે કંપનીના 8,400 રૂપિયા જે બાકી હતા એ કંપનીને છેલ્લા હપ્તામાં મળી જાય છે તો એ રીતે આપણે જે તે હપ્તામાં બાકી રકમ હતી એનું ખાતું આપણે જમા કરી દેવાનું એટલે એ ખાતું બંધ થઈ ગયું
અને રકમ મળી એટલે બેંક ખાતે આપણે ઉધાર કર્યું. તો એ રીતે આપણે બાબતમાં લખી દેવાનું કે બાકી ભક્તો જે છે એના નામ મળે એના. તો આ રીતે આપણે જુઓ સાતમો જે દાખલો છે એ આપણે ગણ્યો. પછી આઠમો દાખલો આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે આગળ નવમો અને દસમો દાખલો આપણે ફરી મળી ત્યારે, બંને દાખલા આપણે પ્રીમિયમવાળા છે, એ આપણે ફરી મળી ત્યારે આગળ ગણીશું. તો આઠમો દાખલો આપણે જે ગણ્યો છે એ તમે બરાબર સમજી અને ફરીથી બને તો તમારી રીતે પણ તમે ગણી નાખો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.